चोटीला અને રાજકોટ વચ્ચે રામધામ ખાતે રઘુવંશીઓની એકતાના પ્રતિકરૂપ રામ મંદિર બની રહ્યું છે। જ્યાં રામ મંદિરની શિલાન્યાસનો કાર્યક્રમ હોય તેને લઈને રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી। આજે યજ્ઞમાં બીડું હોમી યજ્ઞ સમાપ્ત થયો અને રામ મંદિરનો શિલાન્યાસ થયો। ત્યારબાદ રઘુવંશીઓના માત્ર એક ધારાસભ્ય એવા જીતુભાઈ સોમાણીને 2 વર્ષથી અન્ન કઠોળનો ત્યાગ કરેલ હતો, જેના આજે પારણા કરવામાં આવ્યા હતા। सतत 4 दिवसथी भक्तिमय माहौल वच्चे रघुवंशीओ उमटी पड़ा है, त्यारे आजे पोरबंदर राजकोट तेमज अन्य जग्याए थी बसो भरी ने महिलाओं उमटी पड़ी थी अने जय श्री रामना नारा साथे समस्त रामधाम भूमि राममय बनी गई थी। आ प्रसंगे अनेक गामों माथी रघुवंशीओ सेवा माटे उमटी पड़ा था। त्यारे जसदणना विजयभाई वसाणी द्वारा गर्मीना ताप वच्चे हजारों माणसों ने विनामूल्ये शेरडीनो रस पीवराव्यो हतो। रघुवंशी परिवार ने मारा प्रणाम। मित्रों, आ मंदिर जी आपने बनावा जाई रिया छे એ કોઈ નાનું સૂનું મંદિર નથી બનાવવા જઈ રહ્યા। આપણને જે ગુરુદેવે આજ્ઞા કરી કે આ મંદિરનું નામ છોટે અયોધ્યા, તો રઘુવંશી સમાજને રઘુવંશી સમાજના માભા પ્રમાણે રઘુવંશી સમાજના જીતુ ભગવાન શ્રી રામ ને અહીંયા કેવી રીતે તાત્કાલિક બિરાજવા એની ચિંતામાં, અત્યારે આ રામધામ કેમ બનાવવાનું છે એની ચિંતામાં દરેક રઘુવંશી શ્રેષ્ઠીઓને મુલાકાત લઈને આભાર વ્યક્ત કરી રહ્યો છે। આભારની સામે રઘુવંશી શ્રેષ્ઠીઓએ એમને પણ નવાઈ તો છે એવી રીતે અસિતભાઈ